હેલો ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે ફ્રેન્ડ આજે છે છ એપ્રિલ અને છ એપ્રિલ બે હજાર એકવીસના રિલેટિવ કરંટ અપેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો ફ્રેન્ડ છેલ્લે સુધી વિડીયો જોજો કારણ કે કરંટ અપેર્સની સાથે સાથે જેટલા પણ બીજા પ્રશ્નો બની શકે એની પણ ચર્ચા આપણે આ વિડિયોમાં કરીએ છીએ તો મિત્રો ટાઈમ બગાડ્યા વગર ટોપિક પર આવીએ ચાલુ કરીએ છ એપ્રિલ બે હજાર એકવીસની કરન્ટ અપેર્સની અટેસ્ટ ટુલિપ ફેસ્ટિવલમાં એશિયાનો સૌથી મોટો ટ્યુલિપ ગાર્ડન જે છે એ પબ્લિક માટે ખોલવામાં આવ્યો હતો કઈ જગ્યાએ તો રાઈટ આન્સર છે શ્રીનગર બરાબર શ્રીનગર તો હાલમાં પાંચ દિવસીય ટ્યુલિપ ફેસ્ટિવલ જે છે એ પણ ક્યાં શરૂ થયો છે તો એ શરૂ થયો છે શ્રીનગરની અંદર બરાબર ત્રણ એપ્રિલથી જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતે શરૂ થયો છે એશિયાનો સૌથી મોટો ટ્યુલિપ ગાર્ડન ક્યાં આવેલો છે તો શ્રીનગરમાં આવેલું છે બરાબર પચીસ માર્ચ બે હજાર એકવીસના રોજ પર્યટકો માટે આ ગાર્ડનને ખોલવામાં આવ્યો હતો તો મિત્રો આ જે ટ્યુલિપ ગાર્ડન છે એનું પૂરું નામ તો એનું જૂનું નામ છે સિરાજબાગ યાદ રાખજો સિરાજબાગ એનું જૂનું નામ છે વર્તમાન નામ છે ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યુલિપ ગાર્ડન વર્ષ બે હજાર આઠ માં તત્કાલીન મુખ્યમંત્રી કોણ આઝાદ કે જેઓ હાલમાં રાજ્યસભાના વિપક્ષના નેતા હતા અત્યારે કાર્યકાળ પૂરું થયો છે ગુલામનબી આઝાદનું ને એમણે રાજીનામું આપી દીધું છે તો એ એવા ગુલામનબી આઝાદે વર્ષ બે હાજર આઠમાં આ ટ્યુલિપ ગાર્ડનને ખોલ્યું હતું બરાબર મિત્રો આ જે ગાર્ડન છે એ જબરવન ફ્રેન્ડ્સ આ યાદ રાખજો જબરવન બરાબર આ ગાર્ડન જબરવન પર્વતગીરિમાળાની તળેટીમાં આવેલું છે મિત્રો વાત કરીએ શ્રીનગર બરાબર તો શ્રીનગર જમ્મુ કાશ્મીરમાં આવેલું છે જે જમ્મુ કાશ્મીરનું પાટનગર છે જમ્મુ કાશ્મીર પહેલાં રાજ્ય હતું પણ અત્યારે કેન્દ્રશાસિત પ્રદેશ છે એટલે ત્યાંના હાલના ગવર્નર છે મનોજ સિન્હા જમ્મુ કાશ્મીરમાંથી બે કેન્દ્રશાસિત અલગ અલગ પડ્યા હતા એક જમ્મુ કાશ્મીર અને બીજો લદ્દાખ તો લદ્દાખનું પાટનગર છે લેહ તો નેક્સ્ટ જોઈએ આપણે તો હાલમાં પીઈ એસ નવા અધ્યક્ષ કોણ બન્યા મિત્રો એક્ઝામની દ્રષ્ટિએ બધા જ પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ રહેશે કારણ કે હાલમાં એ પ્રશ્નો તમને પૂછવામાં આવશે નહીં કરન્ટ અફેર્સનું પણ લેવલ ટફ રહેશે એટલે આપણે ટફ પ્રશ્નો લઈને આવીએ છીએ તો પીઈ એસ નવા અધ્યક્ષ કોણ બન્યા તો પહેલી વાત તો આ પીઈ એસ બી છે શું તો ફ્રેન્ડ પીઈ એસ પૂરું નામ છે પબ્લિક એન્ટરપ્રાઇઝિસ સિલેક્શન બોર્ડ બરાબર

તો પાસઠ વર્ષમાં રિટાયરમેન્ટ કરી દેવામાં આવશે અથવા ત્રણ વર્ષ સુધી એમનું કાર્યકાળ રહેશે તો મિત્રો આ જે બોર્ડ છે સાર્વજનિક ઉદ્યમ પસંદગી બોર્ડ એ ભારત સરકારના કાર્મિક લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલયના અંડરમાં આવે છે તો હાલમાં કાર્મિક લોક ફરિયાદ અને પેન્શન મંત્રી કોણ છે તો એ છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને આ જ મંત્રાલયના રાજ્યપાલ છે જિતેન્દ્ર સિંહ

એમના માટે જો એક અલગથી ટ્રેનિંગ સેન્ટર આપવામાં આવે તેના માટેનો આયોગ છે જેમાં એક અધ્યક્ષ અને બે ઉપાધ્યક્ષ હોય તો આદિલ જેનુલભાઈ એમના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે અને આદિલ જેનુલભાઈ સૌ પહેલાં ક્વોલિટી કોન્સાઈટ ઓફ ઇન્ડિયાના પૂર્વ અધ્યક્ષ પણ છે સોરી ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પૂર્વ અધ્યક્ષ છે આ આદિલ જેનુલભાઈ નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કઈ સંસ્થાએ લાઇટ વેઇટ બુલેટ પ્રૂફ જેકેટ વિકસિત કર્યા છે ફ્રેન્ડ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર આપણા દેશના જે વીર જવાનો છે અત્યારે તમને ખબર હશે કે છત્તીસગઢના બીજાપુરમાં એક નક્સલાઇટ હુમલો થયો હતો જેમાં આપણા દેશના બાવીસ જેટલા જવાનો શહીદ થયા એમને આપણે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ તો મિત્રો આ જે દેશના જવાન છે એમના માટે લાઇટ વેઇટ બુલેટપ્રૂફ જેકેટ બનાવાયા છે કોણે તો ડીઆરડીઓ બરાબર ડીઆરડીઓની જે લેબ છે ક્યાં આવેલી કાનપુર ખાતે બરાબર ડીઆરડીઓની એક લેબ છે પ્રયોગશાળા છે એનું નામ છે ડીએમએસઆરડી જે ઉત્તર પ્રદેશના કાનપુરમાં આવેલી છે તેણે આ લાઇટ વેઇટ બુલેટ પ્રૂફ જેકેટ વિકસિત કર્યા છે તો મિત્રો એની ખાસિયત શું છે આ તો આ ખાસિયત છે કે આનું વજન માત્ર નવ કિલોગ્રામ છે નવ કિલોગ્રામ વજન છે માત્ર તો વાત કરીએ ડીઆરડીઓની તો ડીઆરડીઓનું પૂરું નામ છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ફ્રેન્ડ એકવાર ફરી સાંભળજો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઇઝેશન એનું પૂરું નામ છે નું બરાબર સ્થાપના ક્યારે થઈ તો નાઇન્ટીન ફિફ્ટી એટમાં માં સ્થાપના થઈ છે ની ન્યૂ દિલ્હી ખાતે એનું હેડ ક્વાર્ટર આવેલું છે ફ્રેન્ડ હાલમાં એના ચેરમેન છે જી સતીષ રેડ્ડી બરાબર તો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો લાઇક કરવામાં જરાક પણ કંજુસ નહીં કરતા બરાબર ઓછામાં ઓછા દસ મિત્રો સાથે શેર કરવાનું પણ રાખજો તમારા જેટલા પણ ગ્રુપ્સ મેં એમાં આપણો વિડીયો પહોંચવો જોઈએ બરાબર જેથી કરીને બધા સ્ટુડન્ટને ફાયદો થાય આની જે પીડીએફ છે એ પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે ટેલિગ્રામની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી જોઈન કરી લેજો નેક્સ્ટ જોઈએ તો હાલમાં આંતરરાષ્ટ્રીય ખદાન જાગૃતતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો એ મનાવવામાં આવ્યો છે ક્યારે ચાર એપ્રિલના રોજ બરાબર ચાર એપ્રિલ રાઈટ આન્સર છે આ હાઈલાઇટને બોલી જજો તમે ચાર એપ્રિલ જે છે એ રાઈટ આન્સર છે ચાર એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય ખદાન જાગૃતતા દિવસ તો આ સ્થાના માટે મનાવવામાં આવે છે તો મિત્રો માઇનિંગ જે હોય છે માઇન્સ હોય છે બરાબર અવૈધ ખનન કરવામાં આવે છે એના વિશે લોકોને જાગૃત કરવા માટે દર વર્ષે ચાર એપ્રિલના રોજ મનાવવામાં આવે નેક્સ્ટ જોઈએ તો હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિ એ એચ વન બી વિઝા પર લગાડેલ પ્રતિબંધને ખતમ કરી દીધું છે તો તમને બધાને ખબર હશે આપણા ગુજરાતીઓ મોટા ભાગે બહાર જતા હોય છે આ એચ વન બી વિઝા લઈને

અમેરિકાનું પાટનગર કયું છે તો એ છે વોશિંગ્ટન મિત્રો અમેરિકાની શોધ કરી હતી નેક્સ્ટ વે તો હાલમાં કયા દેશે હોંગકોંગની ચૂંટણી પ્રણાલીમાં વિવાદાસ્પદ પરિવર્તન વાળા પ્રસ્તાવને મંજૂરી આપી છે તો તમને બધાને ખબર છે કે આપણા દેશમાં ભારત દેશ જે છે એની આજુબાજુમાં બે દુશ્મનો રહે છે એક છે ચીન અને એક પાકિસ્તાન બરાબર પાકિસ્તાન તો ભિખારી દેશ છે એમાં કઈ શંકા નથી એની ઓકાત પણ નથી પણ મિત્રો આજે ચીન જે છે એ ચીનની નિયત હંમેશા ખરાબ રહે છે બરાબર ચીનને એટલા માટે ડ્રેગન કહેવામાં આવે છે ચીનની હંમેશા નિયત ખરાબ હોય છે એ એના જે પાડોશી દેશો હોય છે એ પાડોશી દેશોની જમીન હડપવા પર હંમેશા એનું ધ્યાન કેન્દ્રિત રહે તો આજે હોંગકોંગ જે છે મિત્રો હોંગકોંગ પર પણ ચીનની નજર છે અને ચીન આ હોંગકોંગ પર કબજો કરવા માંગે છે હાલમાં એક હોંગકોંગની ચૂંટણી પ્રણાલી હતી એ વિવાદાસ્પદ પ્રણાલી છે એને પણ ચીનને માન્યતા આપવામાં આપી દીધી છે તો આ ચાઇનાને ડ્રેગન એટલા માટે જ કહેવામાં આવે કે પાડોશી દેશોની જમીન પર કબજો કરવા હંમેશા તત્પર રહે છે વિસ્તારવાદી નીતિ છે ચાઇનાની પણ હવે આપણે એને ગાંઠીએ એમ નથી તો મિત્રો ચીન કોણ છે ચીનના બરાબર તો ચીનના પ્રેસિડેન્ટ છે અત્યારે શી જિનપિંગ બરાબર ચીનનું પાટનગર છે બીજીંગ ખાતે આવેલું છે ચીનના વુહાન શહેરમાંથી તમને બધાને ખબર છે કોરોના નામનો વાયરસ નીકળ્યો હતો ત્યાર સુધી પણ હેરાન કરી રહ્યો છે આપણાને नेक्स्ट जो है तो हालमा एनडीबीए कया देश माटे 1 बिलियन डॉलर नी मंजूरी આપી છે 1 बिलियन डॉलर ऋण नी मंजूरी આપી છે મિત્રો એનડીબીએ તો કયો દેશ છે એ દેશ છે રશિયા રશિયા જે છે મિત્રો રશિયા માટે એનડીબી આપી છે 1 मिलियन डॉलर ની બરાબર મંજૂરી તો વાત કરીએ રશિયા ની તો રશિયા ના પ્રેસિડેન્ટ છે વ્લાદિમીર પુટિન ને કેપિટલ છે મોસ્કો બરાબર તો મિત્રો આ એનડી શું છે અહીંયા ઇમ્પોર્ટન્ટ રશિયા કરતાં એનડી વધારે છે તો એનડી બીનું પૂરું નામ છે ન્યૂ ડેવલપમેન્ટ બેંક બરાબર એનું હેડક્વાર્ટર આવેલું છે શંઘાઇ ખાતે મિત્રો એનડી બીની સ્થાપના થઈ હતી બે હજાર ચૌદમાં તમને બધાને ખબર હશે તમે બ્રિક્સ નામ સાંભળ્યું હશે બ્રિક્સ જે પાંચ દેશોનો સમૂહ છે ભારત છે એમાં રશિયા છે બરાબર ચાઇના છે સાઉથ આફ્રિકા છે તો આ જે પાંચ દેશોનો સમૂહ છે આ પાંચ દેશોના સમૂહ એ મળીને એક બ્રિક્સ બનાવ્યું હતું બે હજાર ચૌદ આ એનડીબી સ્થાપના થઈ હતી ન્યુ ડેવલપમેન્ટ તો સોરી આ બે હાજર ચૌદમાં ન્યૂ ડેવલપમેન્ટ બેન્ક ની સ્થાપના થઈ હતી હેડક્વાર્ટર આવ્યું છે સંઘાઈ ખાતે હાલના એના પ્રેસિડેન્ટ છે મેક્રોસ પ્રાર્ડો ટ્રોયજો તો મિત્રો આનું ફાઉન્ડર કોણ હતું એનડીબીનું તે બ્રિક્સ દેશ હતા ને આ એનડીબી ના પહેલા ચેરમેન કોણ હતા તે હતા કેવી કામત નેક્સ્ટ જોયે તો હાલમાં કઈ કંપનીની મહિલા સીઈઓ ડેનિસ કોર્સે પગારના મામલામાં સુંદર પીચાઈને પણ પાછળ મૂકી દીધી છે મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક મહિલા સીઈઓ છે સીઈઓનું પૂરું નામ છે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જેમણે સુંદર પીચાઈ તમને બધાને ખબર હશે કે ગૂગલના સીઈઓ છે અને અત્યાર સુધીમાં સૌથી વધારે પગાર લેતા થાય પણ આજે કોર્ટ્સ નામની જે મહિલા સીઈઓ છે એમણે સુંદર પીચાઈને પાછળ મૂકી દીધા છે કઈ કંપનીની તો એ છે બેટ થ્રી સિક્સટી ફાઈવ કંપની તો આ બેટ થ્રી સિક્સટી ફાઈવ કંપની જે છે મિત્રો એ બ્રિટનનું ઓનલાઈન બેટિંગ પ્લેટફોર્મ છે બેટિંગનું મતલબ તમને ખબર હશે સટ્ટા બજાર બરાબર તો એની આ કંપની છે બેટ થ્રી સિક્સટી ફાઈવ એની સીઓ છે નેક્સ્ટ છે હાલમાં ભારતના પહેલા પર્યાવરણ મંત્રીનું અવસાન થયું તેમનું નામ શું હતું તો મિત્રો એ હતું દિગ્વિજયસિંહ ઝાલા દિગ્વજયસિંહ ઝાલા જે છે એ આપણા ગુજરાતના વાંકાનેરના રાજવી પરિવારમાંથી આવતા હતા અને ભારત દેશના પહેલા પર્યાવરણ મંત્રી હતા તો હવે કયા કાર્યકાળ હતો દિગ્વિજયસિંહ ઝાલા અત્યારે અવસાન થયું છે નેક્સ્ટ જોઈએ તો હાલમાં કયા રાજ્યમાં અદાણી ગ્રુપે અગિયારસો ઓગણ કરોડ રૂપિયાનો હાઈવે પરિયોજના માટે કરાર કર્યો છે તો કયો રાજ્ય છે ત્યાં રાજ્ય છે ઓડિશા ઓડિશા જે છે ઓડિશામાં અડાણી ગ્રુપે અગિયારસો ઓગણસિત્તેર કરોડ રૂપિયાનો હાઈવે પરિયોજના માટે કરાર કર્યો છે તો મિત્રો અહીંયા વાત થઈ છે ઓડિશાની બરાબર તો ઓડિશા ઓડિશાનું પાટનગર કયું છે તો એ છે ભુવનેશ્વર બરાબર ઓડિશાના સીએમ છે નવીન પટનાયક ને ગવર્નર છે ગણેશીલાલ મિત્રો ઓડિશાનો જન્મ જે છે એ એક એપ્રિલના રોજ થયો હતો એક એપ્રિલ ઓગણીસો છત્રીસના રોજ એટલે એક એપ્રિલને ઓડિશા દિવસ તરીકે અથવા ઉત્કલ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે ઓડિશામાં મિશન જીરો એપ શરૂ કરવામાં આવ્યો છે ઓડિશામાં સ્વચ્છ બિંદુ સાગર પહેલ કરવામાં આવે છે ઓડિશામાં ગરિમા નામની યોજના ચાલે છે અને ભારતની સૌથી મોટી ખારા પાણીનું જે સરોવર છે મિત્રો ચિલકા સરોવર એ પણ ઓડિશાની અંદર આવેલું છે તો આ બધા ઓડિશાની પ્રશ્નો યાદ રાખવા નેક્સ્ટ છે હાલમાં આઈસીસી મહિલા વિશ્વ બે હજાર વિશ્વકપ બે હજાર બાવીસ માટે આધિકારિક ગીત કયા ગીતને પસંદ કરાયું છે તો બે હજાર બાવીસમાં મહિલા વિશ્વકપ રમાવાનું છે આઈસીસીનું તેનું આધિકારિક સોંગ છે મિત્રો ગર્લ ગેંગ ગર્લ ગેંગને આધિકારિક સોંગ તરીકે પસંદ કરવામાં આવ્યો છે તો આ ગર્લ ગેંગ જે છે એ ન્યૂઝીલેન્ડનો એક સિંગર હતા મિત્રો એ સિંગરનો ઓફિશિયલ મ્યુઝિક ટ્રેક છે અને આ આઈસીસી વિશ્વકપ ક્યાં ક્યાં રમાવાનું એ પણ ન્યૂઝીલેન્ડમાં જ રમાવાનું છે તો મિત્રો અહીં આઈસીસી ની વાત થઈ તો આઈસીસી ની સ્થાપના થઈ હતી ઓગણીસો નવમાં દુબઈ એનું હેડક્વાર્ટર છે અને સીઈઓ છે મનુ સાની અને એના ચેરમેન છે ગ્રેક બાર્કલે તો આ બધા જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે નેક્સ્ટ છે હાલમાં વિશ્વ બેંક અને એઆઈઆઈબીએ કયા રાજ્ય માટે ત્રણસો મિલિયન ડોલરની મંજૂરી આપી છે તો મિત્રો પંજાબ માટે આપી છે વિશ્વ બેંક અને એઆઈબીએ બીને મળીને બરાબર ત્રણસો મિલિયન ડોલરની મંજૂરી આપી છે પંજાબ માટે બરાબર પંજાબની જે પાણીની પાણીની પરિયોજના પરિયોજના છે પીવાના એના સુધાર માટે આ મિલિયન ડોલરની મંજૂરી આપી છે તો વર્લ્ડ બેંકની સ્થાપના થઈ હતી ઓગણીસો ચુમ્માલીસમાં વોશિંગ્ટન ડીસીનું હેડક્વાર્ટર છે હાલના પ્રેસિડેન્ટ છે ડેવિડ માલપાલ બરાબર હવે એઆઈઆઈબી જે છે આ એઆઈઆઈ બીનું પૂરું નામ છે ધ એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક ધ એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક એની સ્થાપના તૈયારી બે હજાર સોળમાં હેડક્વાર્ટર છે બીજિંગ ખાતે અને જિંગ લિકુ મેના ચેરમેન છે નેક્સ્ટ છે હાલમાં કયા બેંકના અધ્યક્ષ આર કે છીબરનો કાર્યકાળ છ મહિના વધારવામાં આવ્યો તો મિત્રો એ છે જમ્મુ એન્ડ કાશ્મીર બેંક આ જમ્મુ એન્ડ કાશ્મીર બેંકના જે ચેરમેન હતા એમનો કાર્યકાળ છ મહિના હજુ વધારવામાં આવ્યો છે નેક્સ્ટ છે હાલમાં વિશ્વ બેંકે કયા દેશને પચીસ મિલિયન અમેરિકન ડોલર આપ્યા છે તો એ આપ્યા છે અફઘાનિસ્તાન અફઘાનિસ્તાનની જે છોકરીઓ છે છોકરીઓના પ્રાથમિક એટલે કે પ્રાઇમરી એજ્યુકેશન માટે આ પૈસા આપવામાં આવ્યા છે તો મિત્રો અફઘાનિસ્તાનને આપવામાં આવ્યા કેપિટલ છે કાબુલ અને પ્રેસિડેન્ટ છે અશરફ ગની નેક્સ્ટ છે હાલમાં જે વાડિયાએ કઈ કંપનીના એમડીના પદ પરથી રાજીનામું આપી દીધું છે તો મિત્રો એ આપ્યું છે બોમ્બે ડાઇંગ બોમ્બે ડાઇંગની જે કંપની છે એના એમડીના પદ પરથી રાજીનામું આપ્યું છે જે વાડિયાએ નેક્સ્ટ છે હાલમાં અમિત ચડ્ડાને કઈ કંપનીની ટેક્સ સર્વિસેઝના એમડી અને સીઓ બનાવવામાં આવ્યા તો મિત્રો એ લુસન એન્ડ ટુબ્રો એલ ટીના બરાબર અમિત ચડ્ડાને બનાવવામાં આવે છે ટેક્સ સર્વિસિસના એમડી અને સીઈઓ એના પછી હાલમાં યોજાનાર મિસેજ ગેલેક્સી સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે તો ફ્રેન્ડ એ કરશે શ્રુતિ ચૌહાણ બરાબર શ્રુતિ ચૌહાણ જે છે એ ઇન્ડિયન એરફોર્સમાં સર્વિસ આપે છે અને આ જે પ્રતિયોગિતા છે પ્રત્યોગિતાનું આયોજન શિકાગો અમેરિકામાં થશે જ્યાં શ્રુતિ ચૌહાણ ભારતનું પ્રતિનિધિત્વ કરશે તો વિદ્યાર્થી મિત્રો આ હતા આજના એટલે કે છ એપ્રિલ બે હજાર એકવીસના કરંટ અફેર્સના પ્રશ્નો આવી રીતના ડેલી આપણે કરંટ અફેર્સના વિડીયો લઈને આવીએ છીએ ટૂંક સમયમાં તમને માર્ચ મહિનાની પૂરી એક તારીખથી માંડીને એકત્રીસ તારીખ સુધીની જેટલી પણ કરંટ અફેર્સની ડિટેલ છે એની પીડીએફ પ્રોવાઈડ કરવામાં આવશે તો મિત્રો વિડીયો ગમતો તો લાઇક કરજો બરાબર ઓછામાં ઓછા દસ મિત્રો સાથે શેર કરજો ગુજરાતના દરેક સ્ટુડન્ટ સુધી આપણા ચેનલનો વિડિયો પહોંચવો જોઈએ થેન્ક યુ મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ